નાનપુરા ખાતે આવેલા સ્માર્ટ લર્નિંગ એકેડેમી દ્વારા મોટી વેસ્ટર્ન સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં MBBS ઇન ગવર્નમેન્ટ કોટામાં સિલેક્ટ થયેલા મારિયા બધી ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ સહિત અનેક ઉદ્યોગકારો વેપારીઓને મોટિવેટ કરવા માટે મોટી વેસ્ટર્ન સેમિનારનું આયોજન કરાય છે, જેમાં પ્રખ્યાત મોટી વેસ્ટર્ન આવી લોકોને મોટિવેટ કરે છે. સુરતના નાનપુરા ખાતે આવેલા સ્માર્ટ લર્નિંગ એકેડેમી દ્વારા મોટી વેસ્ટર્ન સેમિનારનું આયોજન કર્યું હતું. સ્માર્ટ લર્નિંગ એકેડેમી દ્વારા યોજાયેલા મોટી વેસ્ટર્ન સેમિનારમાં MBBS ઇન ગવર્નમેન્ટ કોટામાં સિલેક્ટ થયેલા મારિયા બધી પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અમે આ કાર્યક્રમ એટલા માટે રાખ્યું છે કે છોકરાઓને એક મોટિવેશન મળે, એ લોકોની લાઈફમાં કંઈક ગોલ એ સેટઅપ કરી શકે. બીકોઝ છોકરાઓ કેવા છે, હમણાં જે આપણે જોઈએ કે જે જુવાનિયા છોકરાઓ જે ટીનેજમાં છે, એ લોકો પાસે કોઈ ગોલ જ નથી. બસ એ લોકોને છે કે આપણે જે મળી રહ્યું છે એનાથી બસ સેટિસ્ફેક્શન છે, આગળ કંઈક વિચાર્યું જ નથી. એટલા માટે એ લોકોને કેવું એક રસ્તો બતાવવા માટે અમે આ એક સેમિનાર રાખ્યું છે કે જેમાં એ લોકો પોતાની લાઈફ માટે વિચારી શકે. મારું નામ છે મોહમ્મદ સમીર શેખ. આજનો કાર્યક્રમ એ છે, અમારી સ્માર્ટ લર્નિંગ એકેડમી સાયન્સ સ્ટ્રીમમાં કોચિંગ આપીએ છીએ અમે લોકો ઇંગ્લિશ મીડિયમમાં. અમારું આજનું કાર્યક્રમ એ હતું કે અમારા જે સાયન્સના છોકરા છે એ લોકોને અમે મોટિવેટ કરીએ અને એક સેમિનાર જેવું આયોજન કરીએ, જેમાં અમે લોકોએ મારિયા મુસ્તફા બાદી જે લાજપુરના રહેવાસી છે અને એ નીટમાં સ્કોર કરીને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મેળવેલ છે, એટલે અમે લોકો એને અહીંયા બોલાવીને અમારા છોકરાને મોટિવેટ કરવા માટે અમને એને બોલાવેલ છે અહીંયા. બેબીએ ખૂબ સરસ મેસેજ આપ્યું છે છોકરાઓને કેવી રીતે ભણવું, અને ખાસ કરીને મારી બહેનો જે માયો છે, સ્ટુડન્ટ્સની માયો, એમને બી બહુ સરસ મેસેજ આજે મળ્યું છે કે ભાઈ છોકરાઓને કેવી રીતે ટેકલ કરવું, છોકરાઓને કેવી રીતે મોટિવેટ કરવું. અને છોકરાઓ બી મારા બધા જ સાયન્સના છોકરા ઉપસ્થિત છે અને એ લોકો પણ અહીંયા ભાગીદારી લેવા માટે ઉપસ્થિત થયેલા છે. નાનપુરા ખાતે આવેલા સ્માર્ટ લર્નિંગ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સેવાઓ અપાય છે, ત્યારે વિદ્યાર્થીઓ મોટિવેટ થાય તે માટે થોડા થોડા સમયે તેઓ માટે સેમિનારનું પણ આયોજન કરાય છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.